ચીન છેલ્લા કેટલાક સમયથી ભારત સામે કોઈને કોઈ ચાલબાજીની કોશિશ કરી રહ્યું છે બાદ ભારત આ વખતે સંપૂર્ણ રીતે એલએસસી પર બંને દેશોની સેના સામે છે બીજી તરફ ચીન હવે સરહદ પર સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે બંને દેશોએ શાંતિ માટે પ્રયાસ કરવા જોઈએ ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એસસીયુની બેઠકમાં ડ્રેગનને સ્પષ્ટ કહી દીધું હતું કે એલએસી પર સ્થિતિ સારી નથી અને જ્યાં સુધી ત્યાંની સ્થિતિ નહીં બદલાય ત્યાં સુધી સંબંધો સામાન્ય નહીં થઈ શકે ત્યારે હવે ચીને આ મામલે પ્રતિક્રિયા આપી છે કારણ કે રાજનાથ સિંહે લી શાંગ ફૂ સાથે આ બેઠક બાદ ચીને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે બે મોટા પડોશીઓએ એકબીજાના વિકાસ માટે કામ કરવું જોઈએ ચીને પોતાના નિવેદનમાં કહ્યું કે બંને દેશોએ માર્ગ બતાવવા અને ક્ષેત્રીય શાંતિ તથા સ્થિરતા માટે સાથે મળીને કામ કરવું જોઈએ બેઠકમાં રાજનાથે સરહદ વિવાદથી લઈને તમામ મુદ્દાઓ ચીનની સામે ઉઠાવ્યા હતા લદ્દાખથી અરૂણાચલ સુધી એલઆઈસી પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે આપણે એ ન ભૂલવું જોઈએ કે ઓગણીસો બાસઠમાં પણ ચીને સરહદ પર સ્થિતિ સામાન્ય કરવાનો દાવો કર્યો હતો અને પછી ભારતની પીઠમાં દગાખોરીનું ખંજર માર્યું હતું પરંતુ આ વખતે ભારતે કોઈ કસર પણ બાકી રાખી નથી બ્યુરો રિપોર્ટ જી